नमस्कार बाळको, आपणे शीखी रह्या छीए गाउसना नियमना उपयोगो। गाउसनो नियम छे एनु मैथमेटिकल स्वरूप शुं छे, फाई इक्वल्स टू इंटीग्रेशन ई डॉट डी एस फोर टोटल सरफेस एरिया इक्वल्स टू सिग्मा क्यू अपन एप्सिलॉन नॉट। आ गाउसनो प्रमेयनो नियम विधान छे मैथमेटिकल। ओके, तमने ख्याल छे के आ फ्लक्स शुं छे? तो के बंद सपाटी साथे संकळायेलो फ्लक्स। सिग्मा क्यू शुं छे? तो के बंद सपाटी वडे घेरातो नेट विद्युतभार, एटले के बधा विद्युतभारोनो वैजिक सरवाळो। हवे गाउसना नियमना नो मुख्य उपयोग ए छे बाळको के तमे एनी मददथी विद्युतभारना सतत वितरण वडे उद्भवतुं विद्युत क्षेत्र मेळवी शको। एनी आपणे बे एप्लिकेशन्स, बे उपयोगो शीख्या। एक आपणे आवो एक तार लीधो तो, खूब अनंत लंबाई तार के जे विद्युत भारित हतो एनाथी आपणे अमुक अंतरे विद्युत क्षेत्र मेळवेलुं, बराबर। पछी लास्ट लेक्चर में आपणे एक अनंत विस्तारनुं समतल लीधेलुं धन भारित, ने एना वडे आपणे विद्युत क्षेत्र मेळवेलुं। आजे आपणे आ टॉपिक छे समान रीते विद्युत भारित पातळी गोळाकार कवचने लीधे विद्युत क्षेत्र। ओके, હવે જો આ આપણી પાતળી ગોળાકાર કવચ છે, ઓકે, જેની ત્રિજ્યા કેપિટલ આર છે, આપણે એનું કેન્દ્ર ઓ કહીશું, બરાબર। હવે અત્યારે આપણે ધનભારિત લઈશું, એક્ચ્યુઅલી એવું ફરજિયાત નથી પણ આપણે ધનભારિત લઈશું અત્યારે। મેં અનેક વાર કહ્યું છે કે ધનભારની સ્ટેબિલિટી ઋણભાર કરતાં વધારે હોવાથી ધનભારિત લેવાય છે। ઓકે, હવે મારે શું કરવું પડશે? આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એકવાર બહારના બિંદુએ ડિસ્કસ કરીશું અને એકવાર અંદરના બિંદુએ ડિસ્કસ કરીશું। મેં દોરી વખતે એક સાથે એટલા માટે દોરી છે કે તમે કમ્પેર કરી શકો। આ ટોપિક જુદો છે એટલે આ ટોપિક ઉપર ફોકસ કરીશું, બરાબર। બહારના બિંદુએ, એટલે બહારનું બિંદુ P છે, જેનો સ્થાન સદિશ O ની સાપેક્ષે વેક્ટર સ્મોલ r છે। સીધી વાત છે કે આ દિશામાં એકમ સદિશને r કેપ કહી શકાય। આ જે આપણું જે પાતળી ગોળાકારીય કવચ છે, એક્ઝામ્પલ તરીકે, એટલે અંદર ખાલી હોય એવો ગોળો, ખ્યાલ આવ્યો? એની સપાટી પર વિદ્યુત ભાર છે, અંદર ખાલી છે, તો એના પરનો કુલ વિદ્યુત ભાર છે, એને આપણે સિગ્મા ક્યુ કહીએ, ઇક્વલ્સ ટુ ક્યુ, બરાબર। હવે આપણે પહેલા તો શું કરવું પડે? આને ઘેરતું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે, એ આપણે આ રીતે દોર્યું છે, બરાબર ને, ગાઉસિયન પૃષ્ઠ। ઓકે, એ એકચ્યુઅલી આમ ત્રણ પરિમાણ છે, આવું છે, આપણે એને બતાવી ન શકીએ, એટલે આ ગોળો છે, ખ્યાલ આવ્યો? લેખું છે, જો ગોળાકાર કરો છે, ગોળાકાર એટલે પછી વર્તુળાકાર નહીં, જોજો પાછા, બરાબર। હવે આના પર જે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે એ આપણે સિગ્મા ધારી છે, એને ઇંગ્લિશમાં સરફેસ ચાર્જ ડેન્સિટી કહેવાય, ઇક્વલ્સ ટુ વિદ્યુતભારના છેદમાં આનું ક્ષેત્રફળ। આકૃતિ બરાબર સમજાઈ ગઈ? એટલે પહેલા શું કરીએ, આ બિંદુ પાસે એક નાનો એવો પૃષ્ઠ વિચારીએ જેનું ક્ષેત્રફળ છે ડેલ્ટા વેક્ટર s। હવે જો હું અહીંયા એકમ ધનભાર મૂકું તો આ ધનભાર ધનભારને ધક્કો મારે કે નહીં? આ બિંદુ પાસે વેક્ટર એ આ ડાયરેક્શનમાં આવશે। ઓકે, હવે આ વધારે બધું પૂછી નાખું છું, આકૃતિ સમજાઈ ગઈ એકદમ પાકી, બરાબર। હવે જો આની સાથે સંકળાયેલું ફ્લક્સ, આ નાનો જે પૃષ્ઠખંડ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ બરાબર વેક્ટર ઈ ડોટ વેક્ટર ડેલ્ટા s બરાબર ઈ ડેલ્ટા s, બંને વચ્ચેનો એંગલ કેટલો છે? ઝીરો, એટલે કોસ ઝીરો, therefore delta phi equals to e delta s, માટે કુલ ફ્લક્સ બરાબર ને equals to આ બધા ફ્લક્સોનો સરવાળો sigma of e delta s for all delta s, બધા delta s માં માહિતી ચોક્કસ બનાવી હોય તો આ હજી નાનું લેવાય, એટલે delta s s to 0 લેવાય, તો sigma સેમાં ફેરવાઈ જાય સંકલનમાં, તો એને પૃષ્ઠ સંકલન કહેવાય, e ds। ઓકે, પૃષ્ઠ સંકલન e ds। હવે e છે ને બાળકો, એ સરખા અંતરે સરખું હોય સમમિતિ પરથી, એટલે ઈ ને ઈ જ કહીએ, પણ આ નાના નાના ક્ષેત્રફળોનો જે સરવાળો આવે એ આખા બહારનો આ જે કવચ બન્યું બરાબર એનું ક્ષેત્રફળ આવે, જેને કહેવાય 4 પાઈ સ્મોલ r સ્ક્વેર, કારણ કે આ લખ્યું છે ઇન્ટિગ્રેશન ds ફોર ટોટલ સરફેસ ઇઝ 4 પાઈ r સ્ક્વેર। ઓકે બાળકો, આ જે પૃષ્ઠ ઘનતા છે એને વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ કહેવાય ને, વિદ્યુતભારને આપણે સિગ્મા ક્યુ કહીએ, અને આના આટલું ક્ષેત્રફળ છે, વિદ્યુતભાર આટલામાં આવેલો છે અહીંયા, એટલે અપોન 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર, અથવા સિગ્મા ક્યુ ને ક્યુ કહી દો તો ક્યુ અપોન 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર, ધેરફોર સિગ્મા ક્યુ કો કે ક્યુ કોઈ ને કહેવાય સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર। હવે ગાઉસનો નિયમ શું કહે છે? ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ,
એમાં વેલ્યુ મૂકી દઈએ સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર અપોન એપ્સિલોન નો, બરાબર એને સરખાવીએ બરાબર સમીકરણ 1 અને 2 ને સરખાવતા, તો E ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર અપોન એપ્સિલોન નોટ. ઓકે હવે જો 4 પાઈ કેન્સલ થઈ ગયા તો E બરાબર શું આવી ગયું, સિગ્મા કેપિટલ આર સ્ક્વેર અપોન સ્મોલ આર સ્ક્વેર ઇન્ટુ એપ્સિલોન નોટ. એકદમ ક્લિયર. હવે જો દિશાની વાત કરવી હોય મૂલ્ય ઉપર તો ખાલી આર કેપ પાછળ લગાડવા પડે, સિગ્મા ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર અપોન સ્મોલ આર સ્ક્વેર એપ્સિલોન નોટ ઇન્ટુ આર કેપ. હવે જો સિગ્મા રિપ્લેસ કરવા હોય વિદ્યુતભાર વડે, બરાબર કે નહીં, તો સિગ્માને બદલે આપણે શું લખી શકીએ, આરી ક્યુ અપોન 4 પાઈ આર સ્ક્વેર. હવે જો બાળકો અહીંયા ક્યુ અપોન 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર મૂકો સિગ્માની વેલ્યુ, લાવો આપણે મૂકી જોઈએ. E equals to Q upon 4 pi capital R square into capital R square, okay, upon R square into epsilon naught. આવું મૂકો તો સૂત્ર શું આવી ગયું, Q upon 4 pi small r square epsilon naught. પણ તમને ખબર છે ને 1 upon 4 pi epsilon naught તો K કહેવાય, એટલે E બરાબર શું લખી શકાય, KQ by R square, બરાબર ને. તો આ જે મૂલ્ય છે બરાબર Q ના રૂપમાં, ગોળીય કવચ, વિદ્યુતભાર એક ગોળીય કવચ, બહારના બિંદુઓ માટે બિંદુવત વિદ્યુતભાર જેવું વર્તન કરે છે, કારણ કે જાણે કે આના કેન્દ્ર ઉપર આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂક્યો હોય આખા ગોળીય કવચ જેટલો, અને આર અંતર જે ક્ષેત્ર મળે એવું જ આ સૂત્ર છે. ઓકે, એટલે વિદ્યુતભારિત ગોળીય કવચ બહારના બિંદુઓ માટે બિંદુવત વિદ્યુતભાર જેવું વર્તન કરે છે, કે જે બિંદુવત વિદ્યુતભાર જાણે કે તેના કેન્દ્ર પર આવેલો છે. ઓકે, હવે ધારો કે ક્યુ નેગેટિવ હોત, તો જો ક્યુ પોઝિટિવ હતો તો ક્ષેત્ર કઈ તરફ આવ્યું, બહાર તરફ આવ્યું. આ પોઝિટિવ ચાર્જ હોય તો ક્ષેત્ર બહાર તરફ આવે, પણ નેગેટિવ ચાર્જ હોય તો શું થાય, અહીંયા તો એકમ ધન ભાર મૂકવો પડે, તો ક્ષેત્ર કઈ તરફ આવે, અંદર. એટલે ક્યુ પોઝિટિવ હોય તો ક્ષેત્ર બહાર તરફ, અને ક્યુ નેગેટિવ હોય તો ક્ષેત્ર અંદર તરફ. એકદમ ક્લિયર, ઇઝી છે. હવે ધારો કે આપણે અંદરનું બિંદુ ધ્યાનમાં લઈએ, તો આ અહીંયા ડિસ્કસ કર્યું છે બરાબર, તો અંદરનું બિંદુ ધ્યાનમાં લઈએ બરાબર, તો આ અંદરનું બિંદુ P છે કે જે O થી સ્મોલ r અંતરે આવેલું છે, અથવા એનો સ્થાન સદિશ વેક્ટર સ્મોલ r છે. ધારો કે અહીંયા કોઈ પોઈન્ટ નો સ્થાન સદિશ વેક્ટર કેપિટલ r છે, અને તીર નો કરવું હોય તો ત્રિજ્યા કેપિટલ r છે, જે કો દેખા કે આપણે એનું કામ નથી કર્યું. અંદરનું બિંદુ ધ્યાનમાં લીધું, આ અંદર એક આપણે ગાઉસિયન સપાટી વિચારવી પડે કે જે આ બિંદુને સમાવતી હોય, બરાબર કે નહીં. હવે અંદરના બિંદુ માટે શું થાય, જો હવે આપણે ખબર છે કે ફ્લક્સ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ, પણ અહીંયા તો સિગ્મા ક્યુ જ ઝીરો આવશે અંદરના બિંદુ માટે, અને માટે ફ્લક્સ બરાબર કેટલા આવી ગયા, ઝીરો. હવે આ બેને સરખાવ્યું તો E ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર બરાબર ઝીરો, ધેરફોર E ઇક્વલ્સ ટુ ઝીરો. એનો અર્થ એમ થયો બાળકો કે વિદ્યુતભારી ગોળીય કવચ માટે અંદરના બધા બિંદુઓ પર ક્ષેત્ર કેટલું છે, ઝીરો, બહારના બધા બિંદુઓ પર અને સપાટી પર આ સૂત્રથી મળે. જો R greater capital R તો સૂત્ર આવશે Q upon 4 pi epsilon naught R square R cap. R equals to capital R તો આવું સૂત્ર આવશે, E equals to Q upon 4 pi epsilon naught capital R square R cap. પણ જો R less than capital R હશે તો E બરાબર આવી જશે વેક્ટર 0. દિશા સાથે લખવું હોય તો વેક્ટર 0, મૂલ્ય તરીકે લખવું હોય તો ખાલી 0. ઓકે, આટલું રાખીશું, બરાબર તૈયાર કરજો.